શ્રી એનએસ કોલેજ ગ્રાઉન્ડ છોટા ઉદેપુર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યમંત્રી અને છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો. ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મંત્રી નિમિષાબેને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લાભાર્થીઓને સીધી સહાય આપી શકાય એ માટે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. એમ જણાવી તેમણે આરોગ્ય વિભાગ દ્વારા COVID-19 કોરોના વાયરસના રસીકરણ અંગે કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. તેમણે ગરીબ કલ્યાણમાંથી લાભ મેળવનાર લાભાર્થીઓને તેમની મળતી સહાયમાંથી ધંધો રોજગાર કે સ્વરોજગાર કરી જીવનધોરણ ઊંચું લાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે આયુષ્યમાન ભારત યોજના અંગે વિગતે જાણકારી આપી સૌને PMJY કાર્ડ કઢાવી લેવા અનુરોધ કરી. તેમણે છોટાઉદેપુર જિલ્લામાં 21 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને 6 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં 7 ઓક્સિજન પ્લાન્ટ તેમજ 66 વેન્ટિલેટર સાથેની 66 ICU બેડની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે એમ કહી તેમણે 18 વર્ષથી વધુ ઉંમરના 84% લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ અને 98% લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી સારા આરોગ્ય તપાસની કાર્યક્રમ શરૂ કર્યો છે એમ જણાવી તેમણે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ વાન શરૂ કરવામાં આવી હોવાનું જણાવી તેમણે રાજ્યના દૂર દરાજના વિસ્તારોમાં રસીકરણ કરવા માટે ચિત્તા બાઇક ડ્રાઈવથી રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈપણ વ્યક્તિની મધ્યસ્થી વગર સીધો લાભ લાભાર્થીના હાથમાં સહાય પહોંચે એ માટે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે એમ જણાવી તેમણે કેન્દ્રીય બજેટમાં સામાન્ય માણસને સ્પર્શતી યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈઓ અંગે માહિતી આપી હતી. છોટાઉદેપુર ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાના 21,062 લાભાર્થીઓને ₹62.46 કરોડની માતબર રકમના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે ₹1.26 કરોડના ખર્ચે નવનિર્મિત થનારા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે તેમજ ₹1.85 કરોડના સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન ડેવલપમેન્ટનું કામ ₹73.86 લાખના ખર્ચે જનરલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા PSA પ્લાન્ટ અને ₹84.88 લાખના ખર્ચે અલીરાજપુર નાકા ખાતે બનાવવામાં આવેલા 6 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલી પ્રાંત ઉમેશ શાહે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની બારાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શિક્ષકોએ મારે ગરીબ નથી રહેવું નામનું નાટક રજૂ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તીએ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી મલકાબેન પટેલ, રાજ્યસભા સાંસદ નારાયણભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, માજી સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર જસુભાઈ રાઠવા, અધિક નિવાસી કલેક્ટર DK બારિયા, જિલ્લા ગામ વિકાસ એજન્સીના નિયામક TK ડામોર, જિલ્લાના અન્ય પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં આજે ગરીબ કલ્યાણ મેળા થકી જે ગરીબ છે, શોષિત છે, વંચિત છે તેવા લોકોને વહીવટીતંત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આજે લાભાર્થી ઉપસ્થિત છે અને એમને આજે 2,039 જેટલા લાભાર્થીઓને 5.25 કરોડના લાભો આપણને આજે છોટાઉદેપુર જિલ્લા થકી દરેક લોકોને અલગ અલગ વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ મુખ્ય ધારામાં ગરીબ લોકો કેવી રીતે આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પરિકલ્પના હેઠળ આ દેશમાં જેટલા ગરીબ લોકો છે
એ લોકોને મુખ્ય ધારાના પ્રવાહમાં સમાવેશ કરવા માટે 2009-10 થી ગરીબ કલ્યાણ મેળાની ગુજરાત રાજ્યમાં શરૂઆત થઈ હતી અને એના કારણે દરેક વર્ષે આપણે કરોડો રૂપિયાની માતબરમાં લાભાર્થીઓને સીધા વહીવટીતંત્ર અને સરકાર દ્વારા સીધા એના હાથમાં દરેક વિવિધ યોજનાનો લાભ અપાવીએ છીએ. સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.